मूळ બિહારના અને હાલ નેસવડ જીઆઈડીસીમાં રહેતા પરપ્રાંતીય આધેડ દીકરી સાથે થતા ઝઘડા બાબતે જમાઈને ઠપકો આપ્યો હતો તેની દાઝ રાખી બનેવીએ ત્રણ વર્ષના માસૂમ સાળાને ઉખરલ ગામની સીમામાં લઈ જઈ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર છવાઈ જવા પામી છે। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી શખ્સને કસ્ટડીમાં લીધો છે। મૂળ બિહાર અને હાલ નેસવડ જીઆઈડીસીમાં રહેતા પરપ્રાંતીય આધેડ દીકરી સાથે થતા ઝઘડા બાબતે જમાઈને ઠપકો આપ્યો હતો તેની દાઝ રાખી બનેવીએ ત્રણ વર્ષના માસૂમ સાળાને ઉખરેલા ગામની સીમામાં લઈ જઈ કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર છવાઈ છે। ઉક્ત મામલે પોલીસે તપાસ હાથ ધરી શખ્સને કસ્ટડીમાં લીધો હતો। બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના નેસવડ ગામે જીઆઈડીસીમાં રહેતા મૂળ બિહારના મીઠેપુરના વતની શિવનાથ રામ ઉગન રામ ઉંમર વર્ષ 45 વર્તેજ પોલીસ મથકમાં તેના જમાઈ રામપ્રસાદ દાસ લલનદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેઓના દીકરી પિંકીબેનના લગ્ન 1.5 વર્ષ પૂર્વ છપરા જિલ્લાના રામપ્રસાદ દાસ સાથે થયા હતા। હાલ તે જે કે રોલિંગ મિલમાં કામ કરી રહ્યો છે તેને પિંકીબેન સાથે અવારનવાર ઝઘડો કરવા બાબતે તેમને ઠપકો આપ્યો હતો। ગઈકાલે 12:30 કલાકે અરસાદ દરમિયાન તેનો દીકરો શિવમ ઘરે જોવા ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી। તે વેળાએ રામપ્રસાદ દાસ તેઓને હું તમને કોઈને મારી નાખી જેલમાં બેઠા બેઠા ખાઈશ તેવી ધમકી આપતો હોય જેથી તેના પર શંકા જતા તેને બોલાવી પૂછપરછ કરતા પ્રત્યુત્તર ન આપ્યા બાદ તેઓના જમાઈને પોલીસ મથકે લઈ આવ્યા હતા। તેણે કબૂલાત આપી હતી કે તેના 3 વર્ષના દીકરા શિવમને ઉખરલા ગામની સીમામાં લઈ જઈ તેની હત્યા કરી નાખી હતી જેના પગલે પોલીસે શખ્સને સાથે રાખી તપાસ ધરતા નેરામાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા ભારે હરારટી છવાઈ જવા પામી છે। આ બનાવ અનુસંધાને વર્તેજ પોલીસે શખ્સ સામે આઈપીસી 302 તળે ગુનો દાખલ કરી કસ્ટડીમાં લીધો છે। ગઈકાલે તારીખ 8ના રોજ ભાવનગર ડિવિઝનના વર્તેજ પોલીસ સ્ટેશન તાબેના નેસવડ ગામે ફરિયાદી શિવનાથરામ ઉદનરામ જે છે તેઓ નેસવડ ગામે પ્રાઇવેટ ફેક્ટરીની અંદર કામ કરતા હોય તેની સાથે તેના પરિવારમાં એની મોટી દીકરી અને એનો જમાઈ સાથે રહેતા હોય તેઓની વચ્ચે અવારનવાર જે પતિ પત્ની છે એના જમાઈ દીકરી અને જમાઈ વચ્ચે પ્રશ્નો થતા હોય જે અનુસંધાને ગઈકાલે ઉદનરામ શિવનાથરામ જે છે એનો નાનો એક દીકરો જે 3 વર્ષનો છે તેની હત્યા એના જમાઈએ કરી નાખેલ છે જે અંતર્ગતની ફરિયાદ વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। સદર બનાવ જે છે એ બનવા પાછળનું મુખ્યત્વે જે કારણ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદમાં જે નોંધાયેલ છે જે જોતાં એના જમાઈ અને દીકરી એટલે કે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય તે ઝઘડાની દાજ રાખી તેણે આ જમાઈએ પોતાના સાળો જેની ઉંમર 3 વર્ષની છે તેનું ગઈકાલે મૃત્યુ નિપજાવી હોય અને એની જે લાશ છે એ એક નાનકડું નાળું જે છે પાણી એમાં ફેંકી દીધેલું હોય અને વિશેષ પૂછપરછ કરતાં આ તેના જમાઈ જે છે તેમણે પોતે હત્યા કરેલું કબૂલેલું હોય જે ગુનાની તપાસ આગળની પીએસઆઈ શ્રી જાડેજાનાઓ ચલાવી રહેલ છે વર્તેજ તાબે। આમ ઉપરોક્ત જે સદર ઘટના વર્તેજ પોલીસ સ્ટેશનમાં બનવા પામેલ છે તે હત્યાના બનાવમાં આરોપી જે છે રામપ્રસાદ તેની પોલીસે ધોરણસર ડિટેન કરવામાં આવેલ છે અને આગળની વિશેષ પૂછપરછ આરોપીની શરૂ છે જે તપાસ પીએસઆઈ શ્રી જાડેજાનાઓ ચલાવી રહ્યા છે। હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર।